હેલો ફ્રેન્ડ્સ હું છું મનન પટેલ એમ ફોર મનન ચેનલમાં તમારું સ્વાગત છે આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારના પ્રશ્ન પાંચ સુધીના દાખલા જોયા હતા હવે આપણે આ વિડીયોની અંદર જોઈશું સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારના બાકીના દાખલા ફ્રેન્ડ્સ મારી ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકો લાભ લઈ શકે તો હવે આપણે જોઈએ પ્રશ્ન છ તો પ્રશ્ન છ માં આપ્યું છે કે નીચેના અપૂર્ણાંકો ત્રણ અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે તેમનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી સમ અપૂર્ણાંકના ત્રણ જૂથમાં વહેંચો તો સૌપ્રથમ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી દઈએ તો કે અહીંયા પહેલો નંબર છે કે બે અપૂર્ણાંક બાર એટલે કે બે એકા બે અને અહીંયા શું થશે બે છંગ બાર ચલો બે બે જતા રહેશે વચ્ચે કેલા એક અપૂર્ણાંક છ ચલો એ જ રીતે બીજા નંબરે છે ત્રણ અપૂર્ણાંક પંદર એટલે કે ત્રણ એકા ત્રણ અને પંદરના ભાગ પાડી તો કે ત્રણ પંચ્યા પંદર ચલો ત્રણ ત્રણ જતાં રહે તો વધે કેટલા એક અપૂર્ણાંક પાંચ ચલો અહીંયા જોઈએ તો કે આઠ અપૂર્ણાંક પચાસ આઠ એટલે કે બે ચોગ આઠ અને અહીંયા તમે જોશો તો કે બે અને પચીસ આ એટલે કે પચીસ નું પચાસ એટલે બે બે જતા રહેશે વચ્ચે વધશે કેટલા ચાર અપૂર્ણાંક પચીસ ચલો તો અહીંયા જોઈએ તો કે સોળ એટલે કે ચોગું ચોગું સોળ અને વચ્ચે કેટલા પચીસ ચોક સો ચલો તો પચીસમાં ચાર ચાર જતા રહેશે વચ્ચે કેટલા ચાર અપૂર્ણાંક પચીસ ચલો દસ અપૂર્ણાંક છ એટલે કે દસ એક આ દસ અને દસ છ સાહીઠ તો દસ દસ ગયા તો વધારે કેટલા એક અપૂર્ણાંક છ ચલો હજી જોઈએ નેક્સ્ટ તો પંદર અપૂર્ણાંક પંચોતેર તો પંદર એટલે કે પંદર એક આ પંદર અને પંચોતેર એટલે કે પંદર પંચ્યા પંચોતેર તો પંદર પંદર ગયા તો એક અપૂર્ણાંક પાંચ ચલો અહીંયા બાર અપૂર્ણાંક સાહીઠ એટલે કે બાર એકા બાર અને બાર પંચ્યા સાહીઠ થશે એટલે કે બાર પંચ્યા સાહીઠ તો બાર બાર ગયા તો એક અપૂર્ણાંક પાંચ ચલો અહીંયા જોઈએ તો કે સોળ એકા સોળ સોળ છ છનું સોળ સોળ ગયા વધ્યા કેટલા એક અપૂર્ણાંક છ ચલો અહીંયા જોઈએ તો કે ત્રણ ચો બાર અને અહીંયા આપણે જોઈએ તો કે પચીસ તરી પંચોતેર એટલે કે ત્રણ ગુણ્યા પચીસ કરીએ તો આપણો પંચોતેર મળશે ત્રણ ત્રણ ગયા તો વધે કેટલા ચાર અપૂર્ણાંક પચીસ ચલો અહીંયા જોઈએ તો કે છ દુ બાર કા તો બાર છંગ બોતેર એટલે કે બાર આ બાર અને અહીંયા થશે બાર છંગ બોતેર બાર બાર ગયા વધે કેટલા એક અપૂર્ણાંક છ અહીંયા જોઈએ તો કે ત્રણ અપૂર્ણાંક એક એટલે કે ત્રણ એકા ત્રણ અને ત્રણ છંગ અઢાર તો ત્રણ ત્રણ ગયા એક અપૂર્ણાંક છ ચલો જોઈએ છેલ્લા નંબરે તો અહીંયા તમે જુઓ કે ચાર અપૂર્ણાંક પચીસ છે તો ચાર અને પચીસમાં કોઈ છેદ ઉડશે નહીં માટે એ જવાબ એમના એમ રહેશે ચલો તો હવે અહીંયા તમે જુઓ એક અપૂર્ણાંક છ વાળા એક અપૂર્ણાંક પાંચવાળા અને ચાર અપૂર્ણાંક પચીસવાળા તમને ત્રણ જૂથ મળે છે તો પહેલું જૂથ આપણે એક અપૂર્ણાંક છ વાળું લઈ લઈએ તો કે પ્રથમ જૂથ એક અપૂર્ણાંક છ અપૂર્ણાંક હોય તેવા તેવા અપૂર્ણાંક આપણે લઈએ તેવા અપૂર્ણાંકો તો ચલો તો કેટલામાં જવાબ આવ્યો છે એક અપૂર્ણાંક છ તો કે એક પહેલો નંબર આવ્યો છે કે બે અપૂર્ણાંક બાર ચલો હજી આગળ વધીએ તો કે દસ અપૂર્ણાંક સાહીઠ પછી આગળ જોઈએ તો સોળ અપૂર્ણાંક છન્નું પછી બાર અપૂર્ણાંક બોતેર અને છેલ્લો છે ત્રણ અપૂર્ણાંક અઢાર તો આ બધા કેવા થશે સમઅપૂર્ણાંક થશે એટલે કે એક અપૂર્ણાંક છ હોય તેવા અપૂર્ણાંકો આ બધા કેવા થશે સમઅપૂર્ણાંક તો આ પહેલું જૂથ થયું સમઅપૂર્ણાંકનું પણ એમાં જવાબ કેટલો એક અપૂર્ણાંક છ આવતો હોય એવો ચલો બીજું જૂથ તો કે બીજું જૂથ એક અપૂર્ણાંક પાંચ હોય તેવા અપૂર્ણાંકો ચલો તો એમાં કયા કયા જવાબ છે આપણે જોઈ લઈએ ચલો તો એક અપૂર્ણાંક પાંચમાં પહેલું આવશે ત્રણ અપૂર્ણાંક પંદર ચલો બીજું જોઈએ તો અહીંયા પંદર અપૂર્ણાંક પંચોતેર ચલો હજી આગળ વધીએ તો કે બાર અપૂર્ણાંક સાહીઠ ચલો હજી આગળ વધીએ તો કોઈ નથી તો આ ત્રણ જ એવા છે હવે જોઈએ ત્રીજું જૂથ ત્રીજું જૂથ કેવું છે તો કે ચાર અપૂર્ણાંક પચીસ હોય તેવા તો કે ચાર અપૂર્ણાંક પચીસ હોય તેવા સમ અપૂર્ણાંક લખો કે અપૂર્ણાંક લખો ચાલશે અહીંયા ઉપર મેં અપૂર્ણાંકો હોય ચલો તો અહીંયા તમે જુઓ તો કયા કયા છે તો કે પહેલા અપૂર્ણાંક અપૂર્ણાંક ચલો ઓકે હજી આગળ વધીએ તો ત્રીજા નંબરે આ છે બાર અપૂર્ણાંક પંચોતેર અને છેલ્લો ચાર અપૂર્ણાંક પચીસ તો આ બધા શું થશે જે આ જૂથમાં બધા સમઅપૂર્ણાંક થશે આ એકબીજાના આ જૂથની અંદર આ એકબીજાના સમપૂર્ણાંક અને આ જૂથની અંદર આ બધા એકબીજાના સમપૂર્ણાંક થશે હવે આપણે જોઈએ પ્રશ્ન સાત તો પ્રશ્ન સાતમાં આપ્યું છે કે નીચેનાનો જવાબ મેળવો તેના ઉકેલની રીત દર્શાવો હવે અહીંયા તમારે આવા જ તમને ચાર દાખલા આપ્યા છે કે શું પાંચ અપૂર્ણાંક નવ અને ચાર અપૂર્ણાંક પાંચ સરખા છે તો અહીંયા તમારે સરખા છે કે નહીં એ તો બતાવવાનું જ છે એની સાથે કઈ રીતનો ઉપયોગ કરો એ પણ દર્શાવવાની છે તો અહીંયા આપણને યાદ હશે કે અમે આપણે અહીંયા ચોકડી ગુણાકારની જ્યારે કે અંશ અને છેદ સરખા ના હોય ત્યારે આપણે ચોકડી ગુણાકારની રીત શીખ્યા હતા તો એ જ રીત આપણે અહીંયા વાપરીશું અને શું આપેલું છે કે ચાર અપૂર્ણાંક પાંચ આપ્યું છે તો હવે ચોકડી ગુણાકાર કરતા ચોકડી ગુણાકાર કરતા તો શું મળશે આપણને તો કે પાંચનો નીચેની સાથે સામીવાળા જોડે એટલે કે પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ અને ચલો અહીંયા ગુણાકાર કરીએ તો ચારનો નવ સાથે કરવો પડશે એટલે કે ચાર નવ્વા છત્રીસ તો અહીંયા તમે જુઓ પચીસ અને છત્રીસ તો સરખા આવતા નથી તો પણ લખી શકીએ કે અહીં પચીસ અને છત્રીસ એ કેવા છે સરખા નથી તેથી આપણે લખી શકીએ કે પાંચ અપૂર્ણાંક નવ અને ચાર અપૂર્ણાંક પાંચ એ સરખા અપૂર્ણાંક નથી તો આ તમારી રીત થઈ ગઈ અને તમારો જવાબ પણ આવી ગયો કે શું સરખા છે ના એ સરખા નથી તો અહીંયા આપણે લખી દઈએ કે તેથી ના પાંચ અપૂર્ણાંકના પાંચ અપૂર્ણાંક નવ અને ચાર અપૂર્ણાંક પાંચ એ સરખા અપૂર્ણાંક નથી તો હવે આ રીતનો ઉપયોગ કરી બાકીના ત્રણ દાખલા તમારા માટે હોમવર્કમાં હવે આપણે જોઈએ પ્રશ્ન પ્રશ્નાર્થ તો પ્રશ્ન પ્રશ્નઆર્થ આપ્યું છે કે સો પાનાની એક ચોપડીમાંથી ઈલાય પચીસ પાના વાંચ્યા જ્યારે લલિતાએ એ જ ચોપડીના બે અપૂર્ણાંક પાંચ પાના વાંચ્યા તો કોણે ઓછું વાંચ્યું તો અહીંયા પ્રશ્ના ચિહ્ન હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારે એકનો અપૂર્ણાંક આપ્યા છે પણ બીજાના અપૂર્ણાંક આપ્યા નથી તો સૌ પ્રથમ આપણે અપૂર્ણાંક શોધી લઈએ અને જો સરખા અપૂર્ણાંક હોય તો આપણે જવાબ લખવામાં સરળતા રહેશે તો જવાબ લખીએ તો કે જવાબ તો કે અહીં ચલો ઈલાએ કેટલા પાના વાંચ્યા છે તો કે ઈલાએ વાંચેલા પાના તો એ કેટલા છે 25 ચલો પાના કેટલા હતા કુલ 100 તો હવે આપણે લખી દઈએ કે તેથી ઈલાએ વાંચેલ પાનાનો ભાગ એટલે કેટલો થશે તો કે 25 અપૂર્ણાંક 100 એટલે કે અહીંયા તમે જુઓ કે પચીસ એકા પચીસ એટલે કે પચીસ ચોગ સો થશે એટલે પચીસ પચીસ જશે તો એક અપૂર્ણાંક ચાર ભાગ છે જ્યારે અહીંયા લલિતાએ કેટલો વાંચેલો છે કે બે અપૂર્ણાંક પાંચ ભાગ વાંચેલો છે અને તો આપણે લખીએ કે લલિતાએ વાંચેલા વાંચેલ પાનાનો ભાગ એ કેટલો છે એટલે કે ચોપડીનો ભાગ અહીંયા આપણે વાંચેલ ચોપડીનો ચોપડીનો ભાગ લખીએ પાના તો ના હોય ચોપડીનો ભાગ બરાબર અહીંયા કેટલો છે બે અપૂર્ણાંક પાંચ ચલો અહીંયા તમે જુઓ બંને અપૂર્ણાંકમાં અંશ કે છેદ સરખા નથી તો તેથી આપણે શું કરવું પડશે ચોકડી ગુણાકાર કરવો પડશે અહીં ચોકડી ગુણાકાર કરતા ગુણાકાર કરતા ચલો તો અહીંયા તમે જુઓ કે એકનો કોની સાથે કરવો પડશે પાંચ સાથે એટલે કે એક ગુણે પાંચ બરાબર પાંચ ચાલ બેનો કોની સાથે ચાર સાથે કરવો પડશે અને બે ગુણ્યા ચાર બરાબર આઠ ચલો તો અહીંયા તમે જોઈ શકો છો કે તેથી પાંચ કોના કરતાં નાના થશે આઠ કરતાં એનો મતલબ શું થશે કે બે અપૂર્ણાંક પાંચ એ વધુ થશે અને એક અપૂર્ણાંક ચાર ઓછા થશે તેથી આપણે લખી શકીએ કે બે અપૂર્ણાંક પાંચ અને એક અપૂર્ણાંક ચાર તો કોણ મોટું થશે તો કે બે અપૂર્ણાંક પાંચ એટલે કે એક અપૂર્ણાંક ચાર વાળાએ ઓછું વાંચ્યું હશે એટલે કે કોણ હતું તો કે પચીસ તો કે અહીંયા શું હતું ઈલા તો તેથી આપણે લખી શકીએ કે ઈલાએ શું થયું કે ઓછું વાંચ્યું હશે તો કે ઈલાએ ઓછું વાંચ્યું હશે અને પરીક્ષાની અંદર એવું પણ પૂછાય કે કોણે વધુ વાંચ્યું તો બે અપૂર્ણાંક પાંચ કોનું હતું તો કે લલિતા તો કે લલિતાએ વધુ વાંચ્યું હશે તો આ રીતે તમે જવાબ લાવી શકો છો હવે આપણે જોઈએ પ્રશ્ન નવ તો પ્રશ્ન નવું આપ્યું છે કે રફીકે એક ક્લાસમાં ત્રણ અપૂર્ણાંક છ ભાગની કસરત પૂર્ણ કરી હવે આપણે જોઈએ પ્રશ્ન નવ તો પ્રશ્ન નવ છે કે રફીકે એક કલાકમાં ત્રણ અપૂર્ણાંક છ ભાગની કસરત પૂર્ણ કરી રોહિતે એક કલાકમાં ત્રણ અપૂર્ણાંક ચાર ભાગની કસરત પૂર્ણ કરી તો કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય તો અહીંયા આપણે જે આપ્યું છે એ સૌ લખી દઈએ તો કે અહીં રફિકે તો જે આપ્યું છે એ જ આપણે લખીએ કે રફિકે એક કલાકમાં શું કર્યું પૂર્ણ કરેલ પૂર્ણ કરેલ કસરતનો ભાગ તો એ કેટલો છે તો કે ત્રણ અપૂર્ણાંક છ અને ચલો અહીંયા જોઈએ તો કે શું છે રોહિતે તો રોહિતે એક કલાકમાં પૂર્ણ કરેલ કસરતનો ભાગ એ કેટલો છે તો કે ત્રણ અપૂર્ણાંક ચાર હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંનેનો અંશ બંનેનો અંશ સરખો છે તો આપણને ખ્યાલ છે કે જેનો છેદ મોટો એ નાની સંખ્યા કહેવાશે કે આ તો આપણે એમ કહીએ કે જેનો છેદ નાનો એ સંખ્યા મોટી કહેવાય છે તો કે અહીં ત્રણ અપૂર્ણાંક છ અને ત્રણ અપૂર્ણાંક ચાર તો બંનેના અંશ સરખા છે તો જેનો છેદ નાનો હોય એ મોટી સંખ્યા કહેવાશે તો તેથી આપણે અહીંયા લખી શકીએ કે તેથી રોહિતે શું થયું કે ત્રણ અપૂર્ણાંક ચાર કોની હતી રોહિતની તો રોહિતે લાંબા સમય સુધી કે લાંબા સમય સુધી કસરત કરી કેવાય તો આ તમારો જવાબ થઈ ગયો અને પ્રશ્ન એવો પૂછાય કોણે કસરત ઓછી કરી તો આપણને કોણ આવશે જવાબ રફી એ કસરત ઓછી કરી એમ કહેવાય હવે આપણે જોઈએ પ્રશ્ન દસ તો પ્રશ્ન દસમાં આપ્યું છે કે એ વર્ગમાં પચીસ વિદ્યાર્થીઓ છે તેમાંના વીસ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ એટલે કે ફર્સ્ટ ક્લાસથી પાસ થાય છે બીજા વર્ગમાં બીમાં ત્રીસ વિદ્યાર્થીઓ છે એમાં ચોવીસ વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ પ્રથમ ક્લાસથી પાસ થાય છે તો બંનેમાંથી કયા ક્લાસની એટલે કે કયા વર્ગમાં સૌથી વધુ પ્રથમ ક્લાસથી પાસ થાય એટલા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે મેં અહીંયા પ્રશ્ન આટલા સુધી જ લખ્યો છે ચોપડીમાં આખો પ્રશ્ન તમને મળશે હવે અહીંયા આપણે શું સુધારવું પડશે બંનેના અપૂર્ણાંક લાવવા પડશે અને બંનેના અપૂર્ણાંકમાં કોણ મોટું છે એ આપણે સાબિત કરવું પડશે તો અહીંયા સૌ પ્રથમ આપણે લખીએ કે અહીં પહેલો કયો વર્ગ એ માટે આપણે વર્ગ એ માટે સૌપ્રથમ શોધીએ તો કે પ્રથમ ક્લાસ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓનો ભાગ વિદ્યાર્થીઓનો ભાગ તો એ કેટલો થશે તો કે વિદ્યાર્થી કેટલા હતા તો કે વીસ થયા કેટલામાંથી તો કે પચીસમાંથી ચલો અહીંયા આપણે છેદ ઉડાડવા પડશે તો અહીંયા તમે જુઓ કે પાંચ ચોગ વીસ અને અહીંયા પાયો પાયો પચીસ ચલો પાંચ પાંચ ગયા તો વધ્યા કેટલા ચાર અપૂર્ણાંક પાંચ એટલે કે આ વર્ગ એ માટે આપણને મળ્યો હવે એ જ રીતે આપણે જોઈએ વર્ગ બી માટે અને વર્ગ બી માટે ચલો તો અહીંયા પ્રથમ ક્લાસ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓનો ભાગ વિદ્યાર્થીઓનો ભાગ બરાબર કેટલો થશે તો કે અહીંયા કેટલો આપે છે કે ભાઈ ચોવીસ અને કેટલામાંથી ત્રીસમાંથી એટલે કે ચોવીસ ભાગ્યા ત્રીસ ચલો અહીંયા પણ જોઈએ તો છ ચોગ ચોવીસ છ પંચ્યા ત્રીસ છ છ ગયા વધે કેટલા ચાર અપૂર્ણાંક પાંચ તમે જુઓ બંનેના તો અપૂર્ણાંક સરખા જ આવ્યા એનો મતલબ બંને ક્લાસમાં સરખા પ્રમાણ એટલે કે સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રથમ ક્લાસ એટલે કે મેળવ્યો હશે તો અહીં આપણે લખીએ કે અહીં જોઈ શકાય કે 4 અપૂર્ણાંક 5 = 4 અપૂર્ણાંક 5 બંને સરખા છે તેથી શું થશે તો કે 20 અપૂર્ણાંક 25 = 24 અપૂર્ણાંક 30 થશે એટલે કે બંને સરખા થશે તેથી બંને વર્ગમાં બંને વર્ગમાં પ્રથમ ક્લાસ મેળવનાર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સરખા પ્રમાણમાં છે સરખા પ્રમાણમાં છે એટલે કે બંનેમાં સરખી જ થાય એટલે કે આમાં તમે ભાગ ગણો તો ચાર અપૂર્ણાંક પાંચ અને બીજા ક્લાસમાં ગણો તો ચાર અપૂર્ણાંક પાંચ જ થાય એટલે કે સરખી જ થાય એમાં કોઈ વધઘટ છે નહીં ફ્રેન્ડ્સ મારી કરેલી મહેનત જો તમને ક્યાંય પણ ઉપયોગી થતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકો લાભ લઈ શકે હવે આ દાખલા સાથે આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમછેદી અપૂર્ણાંકોનો સરવાળો કેવી રીતે કરવો અને એમની બાદબાકી કેવી રીતે કરવી એ આપણે જોઈશું આ વિડિયોની અંદર આટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ